દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા અમદાવાદ શહેરના દાણીપીઠ વિસ્તારમાં આવેલા દશામાના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર જગ્યા ઉપર દશામાના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ દાણાપીઠ દશામાના મંદિરે ખાતે ભક્તો વ્રત પૂર્ણાહુતિ કરીને મંદિરે ભક્તો દ્વારા ઘીની વાળી કરવામાં આવી હતી. દાણાપીઠ ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે, ત્યારે આ મંદિરમાં અસંખ્ય લોકો દશામાના વ્રત કરી માતાજીના ચરણોમાં શીશ ચુકાવે છે અને પોતાની માનતાઓ રાખે છે, અને માતા પૂર્ણ થાય તો મંદિર ખાતે ઘીની વાળી કરતા હોય છે. ત્યારે આ દિવસોમાં દાણાપીઠ વાળા દશામાના મંદિરમાં માતાજીની ઘીની વાળીઓ દરેક સમાજના લોકો દ્વારા ફેરવવામાં આવે છે. વહેલી સવારથી જ ભક્તો માતાજીના ચરણોમાં થાળ અર્પણ કરતા આવ્યા છે, ત્યારે આ દાણાપીઠ દશામાની માનતા અનોખી માનવામાં આવે છે. અહીંયા દશામાના વ્રત દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને લાખો ભક્તો માટે દશામાનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અને અમે વર્ષોથી અહીંયા ગાડી માતાજીની સેવા માટે રાત દિવસ માતાજીની સેવા કરીએ છીએ, અને માં દશામાં અમને વગર માગે અમને અમારું કામ સિદ્ધ કરી આપે છે. માં દશામાની અહીંયા ગાડી વર્ષો જૂનું મંદિર છે, અને આ મંદિરમાં માતાજી કેટલાય વર્ષોથી અહીંયા ગાડી માતાજી બિરાજમાન છે, અને આ દશામાં સર્વેની મનોકામના પરિપૂર્ણ કરે છે. અને માં દશામાં અહીંયા જે બહેનો ઘીની વાડી લઈને આવે છે અને ઘીની વાડી ફરાવે છે, વર્ષોથી આ જૂની પરંપરાગત અમારી રીત છે, અમારા વડવાઓથી ચાલી આવ્યું છે. કદાચ મારો જન્મ પણ નહીં હોય ત્યારથી આ જે અવસર ચાલી રહ્યો છે, આ ઘીની વાડી આખા સમગ્ર ગુજરાતની અંદર મોરાગઢ મીનાવાડા કે જ્યાં પણ મોટા મોટા મંદિરો છે, પણ આ એક દાણાપીઠ ધામ એવું છે કે જ્યાં ઘીની વાડીનો અવસર અહીં ગાડી ઉજવવામાં આવે છે. અને માતાજી સાક્ષાત અમારા મંદિરના ઉપાસક જે પ્રવીણ માળી છે, એમને માતાજી એમના કોઠે રમીને અહીંયા ગાડી પ્રવેશ થાય છે, અને દરેક બહેનો જે ઘીની વાડી લઈને અહીં ગાડી થાળ લઈને બેઠા હોય છે ત્યાં ગાડી ઘીનો પ્રસાદ માતાજી એમના થાળમાં પીરસે છે, અને સર્વેની મનોકામના પરિપૂર્ણ થાય એવું કાર્ય અહીંયા દાણાપીઠ દશામાના મંદિરે થાય છે. કેમેરામેન સચિન પડિયા સાથે રૌનક શાહ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.